હા હેલો નમસ્કાર બચ્ચો આજના વિડીયોની અંદર આપણું હાર્દિક સ્વાગત છે અને આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ધોરણ દસ ગુજરાતીનું જે પેપર છે એની અંદર સેક્શન ડી કેવી રીતે લખવું કારણ કે એટલી બધી એની અંદર પ્રોસેસ હોય છે કે જેના કારણે ઘણા બધા માર્ક્સ વિદ્યાર્થીઓને કપાઈ જતા હોય છે મોસ્ટ ઓફ જ્યારે હું બધા વિદ્યાર્થીઓને એનાલિસિસ કરતો હોઉં રિઝલ્ટનું ત્યારે જો યાર મેથ્સમાં પૂરા ગુણ હોય સાયન્સમાં પૂરા ગુણ હોય ગુજરાતીમાં પંચોતેર માંડ હોય લો તો આવી નાની સરખી બાબતોના કારણે હવે એટલું મને એક વસ્તુ તમે સમજી લો કે મેથ સાયન્સ જેવા વિષયની જે વિદ્યાર્થી પૂરા માર્ક્સ લાઈ શકતો હોય તો ગુજરાતીની અંદર એને નથી આવડતું એવું નથી આવડે છે બટ માર્ક્સ કપાઈ જાય છે તો એવું તો શું કરી શકીએ કે જેના કારણે આપણને પૂરા માર્ક્સ મળે તો એ વસ્તુ ઉપર તમારા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ તમને ખાસ કહી દઉં કે આ વિભાગ ટોટલ વીસ માર્ક્સનો છે બટ મેં અહીંયા લખ્યા છે અઢાર માર્ક્સ કારણ કે ટોટલ ચાર પ્રશ્નો છે અને ચારેય ચાર પ્રશ્નોની અંદર અડધો અડધો ગુણ તો જનરલી એ લોકો કાપી નાખતા હોય છે બટ મેં અઢાર લખ્યા છે તમે લોકો જે વસ્તુ બતાવું છે એમાં પૂરેપૂરું ધ્યાન આપશો ને તો અઢારની ઓગણીસ માર્ક્સ બી આવશે સો પ્લીઝ એની અંદર કમ્પ્લીટલી ધ્યાન આપજો અને સમજીને કામ કરજો અને બીજું કે મેં હમણાં આગળના વિડીયોની અંદર તમને પ્રમેય આપ્યા છે સોરી પ્રમેય ક્યાંથી આવી ગયો બોલો આ છે ને આ ધંધો મગજમાં ગળી ગયો એવું લાગે સરસ મજાનો વિડીયોમાં કટ આવી ગયો કેમ કટ આવ્યો કે હું જ્યારે ગુજરાતીના વિડીયોની અંદર પ્રમેય બોલે ને તો બોલો કેમેરાને ખોટું લાગી ગયું કેમેરો બંધ થઈ ગયો ખબર નહીં કેમ થયો હોય તો મતલબ સમજી લો કે તમારા લોકોને મેં નિબંધ આપ્યા છે હમણાં અને દસ નિબંધ આપ્યા છે એમાંથી આઠ માર્ક્સ બીજા જે બધા ટોપિક છે એની અંદર પણ સરસ મજાની તૈયારી તમારા લોકોની સુપર ટુપર તમે કરી જશે ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એપ્લિકેશન ડાઉનલોડ કરો એની અંદર તમારા માટે કંઈક જોગાડ કરીશું કે સરસ રીતે તમને કોર્સ આપી શકીએ બરાબર છે તો હવે વચ્ચે વાત કરવાની છે આની અંદર કે તમે કેવી રીતે સરસ મજાની પ્રોસેસ દ્વારા આગળ વધી શકો અને સરસ રીતે લખી શકો તો અહીંયા જે આ અક્ષર તમને વગેરે દેખાય છે એ લખ્યું છે વંદનાબેને અને એમને થોડીક સમયની અનુકૂળતા ન હોવાથી એમનો જ એ વિડીયો નથી બનાવી શક્યા એમનો વિડીયો આવતીકાલે લગભગ બે વિડીયો આપણી આ ચેનલ ઉપર અપલોડ થશે બટ આ તમારે ખાસ સમજવાનું છે જે માહિતી છે તમારા સુધી પહોંચાડી દઉં છું કોને પહોંચાડી એનાથી મને નથી લાગતું ખાસ કંઈ ફરક પડતો હોય તો પહેલાં જુઓ કે વિચાર સેક્શન ડીની અંદર પહેલો પ્રશ્ન પૂછાય છે અર્થ વિસ્તાર અર્થવિસ્તાર અર્થવિસ્તારની અંદર તમને કોઈ એક પંક્તિ આપી દીધી હશે અને એ પંક્તિની અંદર પહેલાં પંક્તિ કેવા શું માંગે છે એનો અર્થ લખવો ફરજિયાત છે અને એ અર્થ લખ્યા બાદ એનો વિસ્તાર મતલબ કે તમારા લોકોએ જે લખાણ છે ને એને વિસ્તારપૂર્વક દર્શાવવાનું તો તમે અહીંયા જોઈ શકો છો કે ખાલી લખીને મોજ નથી મોકલી દીધું હજુ આની બોક્સ કરેલા છે સરસ રીતે હવે કોઈ કહેશે સર આ રીતે લખવું એવું શું છે તો એક વસ્તુ વચ્ચે સમજો કે આ જે પેપર લખ્યું છે ને વંદનાબહેને એ પચીસ વર્ષનો અનુભવ અને બીજી વસ્તુ ખાસ તમને કહી દઉં કે દર વર્ષે એ પેપર જોવા બી જાય છે બેન હજુ જો તમે પેપર જોવા જાય છે તો એ લોકો જ્યારે વિદ્યાર્થીઓના પેપર જોતા હજારો પેપર એમણે જોયા છે હજારો પેપર હવે એટલા બધા પેપર જોયા હોય ને એ પોતે માર્ક્સ આપતા હોય બોર્ડની પરીક્ષામાં જે શિક્ષક તમારા પેપર તપાસતા હોય એમણે જ લખીને આપ્યું છે તો સોચો કે તમે કલ્પના કરો કે કયા લેવલ સુધીનું કામ તમને આપીશું એટલે બચ્ચો વાત કરું છું અહીંયા કે પહેલાં જ્યારે તમે એક પંક્તિ લખો છો અહીંયા જો બધી જગ્યાએ બોક્સ બનાવેલું છે પેન્સિલથી એ બોક્સ બનાવવું કમ્પલસરી છે પછી અહીંયા તમે સમજી શકો છો આ આસિયાની અંદર નહીં લખવાનું બહાર જ લખવાનું પછી તમે સમજો કે પહેલાં અહીંયા શું કર્યું છે એનો અર્થ બતાવ્યો છે બીજી વસ્તુ અહીંયા સમજો સોરી વિચાર વિસ્તાર અહીંયા કર્યો છે વિસ્તાર અને અહીંયા જુઓ આ મન ઢચું પચું હોય મતલબ ત્યાં અંડરલાઈન કરી એ કઈ ખાસ શબ્દ છે અને ખાસ શબ્દ નીચે અંડરલાઈન તમારે કરવી જરૂરી છે પછી તમે થોડાક આગળ જાવ લખ્યું છે કે બરાબર કમર કસી લે છે મતલબ ફરી પાછો એક બરાબર કમર કશી લે એમ એક ભારવાળો શબ્દ છે પછી જો થોડું પૂરું થયું એટલે એક ફકરો આવ્યો અને ફકરો આવે ત્યારે એક લીટી છોડી અને ફરી પાછો અહીંયા લખ્યું છે અને હજી તમે જુઓ કે મન હોય તો માળવે જવાય મતલબ એની અંદર નવી એડ એક્સ્ટ્રા કહાવત વગેરે પણ તમે એડ કરી શકો છો બીજું તમારે ખાસ જોવાનું કે અહીંયા જો તમે કોમા વગેરે કર્યા છે આ પણ તમારા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે ભલે અંદર કહાવત આપી છે પણ કહાવતની અંદર બી આપણે આપણી કહાવત બીજી એના રિલેટેડ એડ કરી શકીએ છીએ તો આ બધી જ વસ્તુ અહીંયા તમારે સમજવા છે અને આવી રીતે જો તમે લખશો તો તમને લોકોને અર્થ વિસ્તારના પૂરા માર્ક્સ ચકાચક મળી જશે હવે બચ્ચો આપણે નેક્સ્ટ વાત કરવાની છે વિભાગ ડીની અંદર અહેવાલ લેખનની તો અહેવાલ લેખન માટે સૌથી પહેલાં આ સરસ રીતે તમારે એની તારીખ લખવાની છે તારીખ લખ્યા બાદ એનો વિષય લખવાનો છે અને વિષય લખ્યા બાદ તમે લોકો જોઈ શકો છો કે એકદમ સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાનું અને જે જરૂરી માહિતી આપી એટલી પ્રોપર અને સમજૂતી સાથે બહુ જ મસ્ત રીતે લખીને કામ કરશો તો તમને પેપર જોવાવાવાવાળા સાહેબ હશે ને એ પૂરા માર્ક્સ આપશે તમે એક વસ્તુ જોઈ હશે જરૂર કે તમારી સ્કૂલના સાહેબ હશે મેથ્સના સાહેબ હોય ઇંગ્લિશના એસએસના જે કોઈ પણ સાહેબ હોય કે ગુજરાતીના જ ભલે હોય તો એ સાહેબ તમને એવું કહેતા હશે જરૂર કે યાર શું તમે પેપર લખવા જાઓ તો છોકરાઓ કેવું પેપર લખતા હોય છે જબરજસ્ત પેપર લખે ભાઈ એ કેમ કોક તો વિદ્યાર્થી હશે કે જાણે એવું પેપર લખ્યું હશે કે જેના સાહેબ તમારી આગળ આવીને એમના એમના વખાણ કરતા ભલે એનું નામ ઠામ કંઈ ના હોય છોકરો ગમે ત્યાંનો હોય કારણ કે સાહેબને ખુદને જ ખબર ના હોય પણ એના વખાણ સાહેબ કરતા કે શું મસ્ત પેપર લખ્યું છોકરાઓએ આમ ને તેમને કેટલાય કેટલા મરોડદાર ને કેટલું આમ ને કેટલું લખવાની પદ્ધતિ સારી કેટલાય વખાણ કરશે કેમ એટલે આ ભાઈ એમ પેપર તપાસતા હોય ને અરે આ બે હુબ પેપર લખ્યું ને આમ અંદરથી આમ થઈ જાય કે વાહ વાહ શું થઈ ગયું છે હોય ને આમ અમુક ના હોય ધારો કે છોકરીઓ હોય તો કોઈક છોકરાને છોકરો ગમી જાય તો એને આમ અંદરથી થઈ જાય કે હવે હવે પહેરણી જવ એવું સાચી તો મતલબ તમે સમજી લો કે આ એક એવા લખણ એવું લખો ચકાચકે સાહેબ ફિદા ના થઈ જાય કે શું લખ્યું છે યાર તો એ લેવલ સુધી તમારે લખવું પડે હવે અમુક લોકો રોતા રોતા આવતા સાહેબ અમને તો પૂરા માર્ક્સ નથી આપતા એટલે પૂરા માર્ક્સ આવે તું પેલા લશ તો ખરા લખી સ્થાન આપશે ને લખ્યા વગર માર્ક્સ આપી દેવાના એ લેવલ સુધીનું લખો તમે જે આઠ માર્ક્સનો નિબંધ છે તો આઠ માર્ક્સના નિબંધની અંદર આઠ માર્ક્સ જેવું લખો ત્યારે તમને પૂરા માર્ક્સ મળશે ને એમને થોડી મળી જશે કાબિલ બનો એ આઠ માર્ક્સ લેવા માટે તમે લાયક હશો એવું તમે લખ્યું હશે તો હંડ્રેડ પરસન્ટ તમને મળશે તમારી વચ્ચે જ્ઞાની સરખી છોટા પેક જેટલી ભૂલ હશે તો એ નહીં મળે તો વાત એમ છે અહીંયા કે તમારા લોકોએ પ્રોપર લખવાનું છે માર્ક્સ કપાઈ જાય થઈ શકે તમારી સ્કૂલની અંદર તમને માર્ક્સ કાપ્યા હશે તો એનો હેતુ એવું બી હોઈ શકે છે કે સાહેબ એવું ઈચ્છતા હોય કે તમને આવું લખો છો માર્ક્સ કપાય છે તમે હજી કંઈક એક્સ્ટ્રા લખો હજી કંઈક એક્સ્ટ્રા લખો એવું તમને પૂછ કરવા માંગતા હોય એના કારણે બી તમને એવું કીધું હોય એટલે ભલે સ્કૂલની એક્ઝામમાં એસીમાંથી તમને પાસઠ સિત્તેર સુધી આવ્યા હોય બટ અગર તમે હજી થોડુંક સુધારો વધારો કરીને પ્રોપર લખશો ને તો આરામથી તમે પંચોતેર સુધી એંસીમાંથી પહોંચી જશો સો પ્લીઝ સમજો અને સારી રીતે કામ કરશો તો આ રામથી પૂરા માર્ક્સ તો નહીં પણ એની નજીક એકદમ પહોંચવા માટે સક્ષમ બની જશો તમે વિચાર કરો કે કેટલું સરસ રીતે આ રીતે તમે લખજો આ આસિયામાં આ બાજુ કંઈ લખ્યું જ નથી પછી ઉપર જો અહીંયા ડબલ એટી બી કરી છે આ બોક્સ બનાવવું પણ ફરજિયાત છે એવું સમજી લો પછી અહીંયા જો સરસ રીતે અંડરલાઈન કરી છે પછી આ જો અહીંયા વચ્ચે નિર્મળ ગુજરાત તો એના ફરતે શું કર્યું છે નામ કોમા કર્યા છે કોઈ બોલતું હોય તો એ રીતે આ રીતે દરેક વસ્તુને તમારે શાંતિથી સમજવાની એનાલિસિસ કરો પ્રોપર લખો આની પીડે બી અમે આપી દઈએ છીએ પછી અહીંયા તમે જુઓ ફરી અંડરલાઈન આવી રીતે સરસ કામ કરવાનું છે ફરી પાછી કામની મહત્ત્વની વસ્તુ લાગે તો ફરી તમારે અંડરલાઈન કરવાની આ રીતે આબેહૂબ કામ કરવું પડે અને જો તમે ચકાચક કામ કરશો તો તમને માર્ક્સ મળશે એવું કોઈ નહીં વિચારતા કે અમને માર્ક્સ નથી આપતા પૂરા માર્ક્સ પણ મળી શકે છે સો પ્લીઝ ધ્યાન રાખશો સમજજો હવે વાત છે કે સંક્ષેપીકરણ અનુભવનો મહિમા તો જુઓ આ ટાઇટલની ઉપર બી શું કર્યું છે બોક્સ બનાવ્યું છે કારણ કે ટાઇટલ આપવાનું છે અને સંક્ષેપીકરણની અંદર જ્યારે તમે ટાઈટ ટાઇટલ આપવાનું ખાસ જરૂરી છે અને એની અંદર મહત્વના મુદ્દા જ લખવાના છે ખીચડી નથી કરવાની બહુ સાહેબ વાંચતા વાંચતા પાકી જાય યાર સંક્ષેપીકરણનો મતલબ શું છે આખા મોટા ફકરાનો સારાંશ છોટા પેક છોટા બબ્બુ તો એવી રીતે તમારે કામ કરવાનું છે તો તમે અહીંયા જુઓ કે પહેલાં ટાઇટલની અંદર બી આપણે આકર્ષક બનાવવાનું પછી ફરી એની ફરતેની બોક્સ બનાવવાનું મસ્ત રીતે અને આ એકદમ સુપર ટુપર જ્યારે લખશો ને ત્યારે તમને એના પૂરા માર્ક્સ મળવા પણ શક્ય છે અને હવે આપણે પહોંચી ગયા છીએ છેક નિબંધ ઉપર અને આ નિબંધ પણ તમને આઈએમપી લિસ્ટમાં મેં આપ્યો છે તો તમે વાંચજો આ નિબંધ કઈ રીતે લખ્યો છે એકદમ સુપર ટુપર અને એ રીતે તમે કામ કરશો તો તમારું પણ મસ્ત રીતે કામ પૂરું થઈ જશે ઓકે ચલો તો પ્રાર્થના આત્માનો ખોરાક છે કરીને સરસ રીતે અહીંયા જુઓ પહેલાં એની અંદર આપણે કોમા કર્યા છે પછી એના વિશે એક નાનો ફકરો પાડ્યો ફરી પાછું જ્યારે ફકરો આવે ત્યારે હર ફકરે એક એક લીટી છોડી છે પછી ફરી અહીંયા તમે જોઈ શકો છો ફરી પાછી અહીંયા જો એક કહાવત આવી છે તે અહીંયા લખી છે બરાબર છે પછી ફરી અહીંયા જો એક ફકરો પાડે મતલબ એવું નહીં કે ખીચડી કરીને લખી દીધું એવી રીતે નહીં હર વખત થોડું 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 કરી અને લખશો તો ફરી જો ફરી ફકરો આવી ગયો થોડી વારમાં ઇમ્પોર્ટન્ટ માહિતી પણ આપવાની ફરી જો એક કહાવત પણ આપણે એડ કરી શકાય કંઈક નવી જોઈ શકો છો પછી તેમ કે અહીંયા માહિતી કોની તમને આપેલી છે ગુજરાતી ભાષાનો નિબંધ છે તમને હિન્દીની સંસ્કૃતની બી કહાવત આના રિલેટ આવતી હોય રિલેટેડ આવડતી હોય તો પણ તમે સરસ રીતે લખી શકો છો મતલબ વિચાર કરો કે ખાલી એવું નહીં કે બસ આપી દીધું જય હિન્દ હા હા એવું નહીં પ્રોપર કામ કરશો તો તમને પ્રોપર માર્ક્સ બી મળશે અને પહેલાં બી મેં કીધું હતું ગયા વિડીયોની અંદર બી કદાચ તમને યાદ હોય તમે મારો વિડીયો શાંતિથી સાંભળ્યો હોય તો મારો વિષય છે મેથ્સ એન્ડ સાયન્સ ઓકે તમે ચાર માર્ક્સનો પ્રમેય લખો છો કેટલા પેજ ભરાય છે આરામથી વન પ્લસ ઉપર જતું રહે છે મતલબ તમે આરામથી દોઢેક પેજ તો ઘેડી જ કાઢો છો ચાલો સાયન્સની વાત કરીએ સાયન્સનો માનો કે પાચનતંત્રનો પ્રશ્ન એટલે બે અઢી પેજ તો ખાલી ચાર માર્ક્સમાં ભરાઈ જાય છે આઠ માર્ક્સનો નિબંધ છે કંઈક તો હેસિયત હોય કે ના હોય અરે ત્રણ પેજ તો રમતા રમતા ભરવા પડે તમારે બિલકુલ ત્રણ ભરો ત્રણ તો આમ આશા રાખવાની કે હા અભી કુછ લિખાય સાહેબ પેપર તપાસતા હોય ત્રણ પેજ આમ જોઈ હા ભાઈ ચાલો ત્રણ પેજ કંઈક તો લખ્યું હશે છોકરાઓ હવે કંઈ ના લખો ખાલી બે પેજ લખ્યા સાહેબ ને પહેલું ધ્યાન રાખે એટલે આ રેકો છું જ નહીં હેડા પાંચ આપીને જોવા દેશે અરે પણ તમે કંઈક લખો આમ એટલીસ્ટ ત્રણ સાડા ત્રણ પેજ સુધી મિનિમમ અઢી પેજ તો ફરજિયાત લખવા પડે અને એની અંદર એવું નહીં કે ખાલી કચરો લખી દીધો અમુક તો એવું છે કે અંદર લવ સ્ટોરી લખીને આવે પિક્ચરના સોંગ લખે ને આ તે ને કુછ બી લખીને આવે અરે કુછ બી લખવાના માર્ક્સ ના મળે કે સાહેબ ત્યાં તપાસવાવાળા છે ને એ બહુ એક્સપિરિયન્સવાળા શિક્ષક હોય હા એ જેવા ત્યાં રેજી પેજી શિક્ષકો નહીં બેસાડે ત્યાં કે પેપર તમારે તમે ગમે તે લખો તમને માર્ક્સ મળી જાય અને આવી જે તમને સલાહ આપતા હોય ને એને તો છે ને દૂર વગાડો દેવાની નજીકથી નહીં તો માર પડે દૂરથી જ ઉભા રહેવાય એટલે સમજીને કામ કરજો પ્લીઝ આ વસ્તુ સમજીને જ્યારે કામ કરશો ને તો તમારા લોકોનું પરફોર્મન્સ સો ટકા સુધરશે ગમે તે નથી લખવાનું સાહેબ તપાસતા હોય એમને ગમે તેવું લખવાનું છે ગમે તેવું નહીં શબ્દ છે ગમે તેવું ગમે તેવું આ વસ્તુ ખાસ સમજવાની કોશિશ કરજો બરાબર છે ચલો ફરી પાછું તમે અહીંયા જોઈ શકો છો ફરી એક સરસ મજાની કહાવત જેવી લાઈન આવી ગઈ છે અને અહીંયા એકદમ આબેહુબ અક્ષર અક્ષરોની સાઇઝ સરખી પાછળ બી થોડી જગ્યા રહે છે રીતે આગળ બી અહીંયા પાસે લખ્યું છે તો આ રીતે તમારા લોકોએ જો બે પેજ પૂરા થયા હજી ત્રીજો પેજ અહીંયા શરૂ થયો છે ફરી પાછું અહીંયા એક કહાવત બી આશા આવી ગઈ છે તો મતલબ તમે લોકો બહુ જ સરસ રીતે લખશો ને ત્યારે તમને લોકોને પૂરા માર્ક્સ બી મળે એવું કોઈ કોઈ કહેતું હોય ને કે અમને સાહેબ પૂરા માર્ક્સ સેક્શન ડીની અંદર નથી મળતા બીજી વસ્તુ છે કે સ્કૂલ લેવલે તમને નહીં મળ્યા હોય બટ તમને લોકોને બોર્ડની એક્ઝામની અંદર સ્કૂલ લેવલ કરતો તો જરૂર સારા માર્ક્સ મળશે એ ગેરંટી છે હવે કોઈ સાહેબ સ્કૂલના સાહેબ કેમ નથી આપતા મેં પહેલાં બી કીધું છે કે સ્કૂલના સાહેબ એવું ઈચ્છતા હોય કે તમે હજી કંઈક એક્સ્ટ્રા સારું કરો ને તો તમને ત્યાં હજી બે પાંચ માર્ક્સનો ફાયદો થશે તો સ્કૂલના જે માર્ક્સ આવ્યા છે એનાથી શ્યોર બે ત્રણ માર્ક્સ તો અથવા પાંચ માર્ક્સ તમે થઈ શકે છે કે તમારા પાંસઠ આવ્યો તમે આરામથી પંચોતેર છોતેર સીટો તર બી પહોંચી શકો છો સો પ્લીઝ પ્રોપર મહેનત કરજો સારી રીતે માર્ક્સ આવી જશે કોઈ ટેન્શન નથી તમે મહેનત કરો સારી રીતે આ બેહૂબ પેપર લખો અને સાહેબ તમને ધારો કે જે બી માર્ક્સ આપે બટ જ્યારે એમની સ્કૂલમાં પાછા જાય ને ત્યારે એમ લાગવું જોઈએ કે યાર શું છોકરાઓ પેપર લખે છે પ્લા ધોન આવી પ્રોસેસ હોવી જોઈએ ચલો તો મળીએ છીએ નવા વિડીયો પણ એની અંદર તમારું કામ છે પહેલાં શેર ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે એ એક મારો આમ ખબર નહીં તમને હું તકલીફ થતી હશે યાર રોજે રોજ આટલા બધા વિડીયો બનાવીએ છીએ તમારા માટે આટલી બધી સેવા કરીએ છીએ તો તમને લોકોને સબસ્ક્રાઈબ કરવામાં હું જોરાવતો હશે હું જોઉં આમ સબસ્ક્રાઈબ લિસ્ટમાં ત્યારે બતાવે કે પચાસ ટકા લોકો સબસ્ક્રાઈબ જોવે છે ને પચાસ ટકા અનસબસ્ક્રાઈબ જોવે છે બોલો અનસબસ્ક્રાઈબનો રેશો એકાવન ટકા હોય સબસ્ક્રાઈબનો રેશો માણ પચાસ ટકા જ હોય છે આનાથી ઓછો હોય કાંઈક કો યાર એશા કાંઈક કરતે હો હા ચલો તો વધારે સલાહ તમને હાલવા જેવી નહીં કરવું હશે તો જ તમે કરશો કંઈ મારા કહેવાથી નહીં કરો પાછા તો તોથી વિશ્વ કરી દઉં લડો ચલો મળીએ છીએ થેન્ક યુ સો મચ બાય બાય